હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? મજામાં છો ને બધા? ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટેક્સ્ટ શીખવા માટે જઈ રહ્યા છીએ. અંગ્રેજી ગ્રામરની અંદર લાસ્ટમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે માહિતી મેળવેલી હતી. આજે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે માહિતી મેળવવા માટે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે તો કે જ્યારે વાક્યની અંદર કોઈ ક્રિયા આવે ત્યારે, બરાબર. પણ કાળના તો 12 પ્રકાર છે, આમ જોઈએ તો 3 જ આવે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય, બરાબર. પણ આમ જોઈએ ને પેટા પ્રકાર ગણીએ તો કાળ કેટલા થાય છે? 12. પણ 12 12 કાળનો અલગ અલગ જગ્યાએ યુઝ થાય છે, બરાબર. તો સાદા વર્તમાન કાળ વિશેની આપણે માહિતી મેળવેલી કે ભાઈ જ્યારે કોઈ ક્રિયા નિયમિત થતી હોય, રોજ બરોજ થતી હોય, કે ચોક્કસ સમયે થતી હોય, અથવા તો સનાતન સત્ય દર્શાવવું હોય, ત્યારે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પણ આજનો આપણો જે ટોપિક છે તે છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. ધ સિમ્પલ એટલે કે સાદો, પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, બરાબર છે. તો હવે સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યારે થશે અને કેવી રીતે થશે તે આજે આપણે અહીંયા સમજવાનું છે, બરાબર. ભૂતકાળ એટલે કે શું? સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે ભૂતકાળ એટલે શું. તો કે જે સમય અથવા તો જે ક્ષણ વીતી ગઈ છે, બરાબર છે, કે જેને આપણે નિહાળી ચૂક્યા છીએ, બરાબર છે, તે શું છે આપણા માટે અત્યારે? યસ ઓર નો? યસ. ઓકે, તો હવે સાદા ભૂતકાળનો ઉપયોગ આપણે અહીંયા અત્યારે સમજવાનો છે. જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે સાદા ભૂતકાળનો ઉપયોગ એનો યુઝ કેવી રીતે થશે. જ્યારે ભૂતકાળમાં પૂર્ણ થઈ હોય અથવા થોડા સમય પહેલા તો તેવી ક્રિયાઓને દર્શાવવા માટે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે ગુજરાતીમાં અહીંયા લખું છું કે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ક્યારે? તો કે જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ હોય અથવા થોડા સમય પહેલા કે થોડા વખત પહેલા પૂર્ણ થઈ હોય તેવી ક્રિયાઓને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. તમે યાદ કરો કે કેટલી ક્રિયાઓ છે કે જેને આપણે ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે, બરાબર છે. ઉદાહરણ તરીકે અમે સવારે કસરત કરી, બરાબર છે. ક્યારે કસરત કરી? તો કે સવારે. આપણા માટે અત્યારે શું છે? ભૂતકાળ છે.
અમે ગઈકાલે પાણી પૂરી ખાધી ક્યારે ખાધી ગઈકાલે અત્યારે આપણા માટે શું થઈ ગયું ભૂતકાળ થઈ ગયું બરાબર છે તો હવે તમે થિંક કરો વિદ્યાર્થી મિત્રો કે આ કેટલી બધી ક્રિયાઓ છે કે જેને આપણે સાદા ભૂતકાળ વડે દર્શાવી શકીએ છીએ હવે હું જે સેન્ટેન્સ બોલ્યો જે હું વાક્ય બોલ્યો હવે વાક્યને આપણે બનાવવું છે તેનું આપણે અંગ્રેજી કરવું છે તો એના માટે આપણે શું કરવું તો કે તેના માટે આપણે એ વાક્ય બનાવવા માટે આપણે એની પેટર્ન જોઈએ શું જોઈએ પેટર્ન એટલે કે તેની વાક્ય રચના જોશે બરાબર છે યસ ઓર નો બરાબર તો વાક્ય રચના મિત્રો ત્રણ હોય હકાર નકાર અને રચના પોઝિટિવ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બરાબર ત્રણ વાક્ય રચના પણ અહીંયા આપણે તમને ધોરણ 6 ની અંદર એટલે કે અત્યારે હાલમાં એમાંથી તમારે એક જ વાક્ય રચના વિશે આપણે માહિતી મેળવવાની છે બરાબર છે જોઈએ આપણે એમાં પેટર્ન પહેલા સૌથી પહેલા આપણે લેશું કર્તા એટલે કે નામ અથવા તો સર્વનામ છે ત્યારબાદ આપણે લેશું ક્રિયાપદનું બીજું રૂપ અને ત્યારબાદ છેલ્લે લેશું આપણે કર્મ હવે વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન થશે કે સાહેબ વિડુ એટલે કે શું તમને વી એટલે બધાને ખ્યાલ છે ને વી એટલે શું થાય તો કે વી એટલે કે વર્બ વર્બ એટલે શું થાય તો કે ક્રિયાપદ શું થાય ક્રિયાપદ એમાંથી શોર્ટકટ આપણે લીધું વી બરાબર હું અહીંયા વર્ણ લખું એટલે કે ક્રિયાપદનું પહેલું રૂપ બરાબર પણ હું વી ટુ લખું તો આ ક્રિયાપદનું બીજું રૂપ અને હું વી થ્રી લખું તો આ ક્રિયાપદનું ત્રીજું રૂપ બરાબર છે વી વન વી ટુ અને વી થ્રી સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ક્રિયાપદના ત્રણ રૂપો હોય બરાબર આમ જોઈએ તો ચાર વી ફોર બરાબર એટલે કે વી વન આઈએનજી વન અત્યારે આમ જોઈએ તો ત્રણ એક્ઝામ્પલ આપું છું ગો ગો એટલે કે જાઓ આ તેનું વિવન છે વિવન એટલે શું તો કે તેનું મૂળ રૂપ શું થાય તેનું મૂળ રૂપ પણ હું એમ કહું કે આનું વી ટુ વી ટુ એટલે કયું રૂપ તો કે વી ટુ એટલે કે તેનું ભૂતકાળનું રૂપ કયું રૂપ તેનું ભૂતકાળનું રૂપ તો ગોનું ભૂતકાળનું રૂપ શું થાય વેન્ટ થાય શું થાય વેન્ટ થશે યસ ઓર નો યસ બરાબર છે તમારે કશું ટેન્શન લેવાની જરૂર નથી હું તમને આના જે વર્તમાનના અને ભૂતકાળના જે રૂપો છે એ હું તમને મોકલીશ એના આધારે તમને આઈડિયા આવશે કે આપણે વિવનનું શું થાય વિવન બધાને જનરલી ખ્યાલ જ હોય પણ આપણે તેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકુદરતનું બરાબર છે વિતરીની આપણે જરૂર પડે હવે જો મૂળરૂપ ભૂતકાળનું રૂપ અને વી થ્રી એટલે કયું રૂપ તો કે વી થ્રી એટલે કે ભૂતકૃદન કયું રૂપ વી થ્રી એટલે કે ભૂતકૃદન વી વન વી ટુ અને વી થ્રી આનું શું થશે તો કે વી થ્રી આનું થશે કોણ જી ઓ એન ઈ બરાબર છે તો આ એના ત્રણ રૂપ છે હવે ચોથું રૂપ વી વન આઈ જી વન એટલે કયું તો કે અહીંયા ગો છે જોઈએ આપણે એક્ઝામ્પલના માધ્યમથી આપણે
હું ગઈકાલે મંદિરે ગયો. જો વિદ્યાર્થી મિત્રો વિચારો ક્યારે ગઈકાલે, એ આપણા માટે શું થઈ ગયું? ભૂતકાળ થઈ ગયું. તો ક્રિયા ક્યારે થઈ? ભૂતકાળની અંદર. તો આપણે વાક્ય અંગ્રેજી કરવું પડે તો સૌથી પહેલા આપણે લેશું નામ, એટલે કે કર્તા. અહીંયા કર્તા શું છે? તો કે હું, એટલે કે આઈ. તો આપણે લખશું આઈ. હવે જો વી ટુ ક્રિયા શું છે? પહેલા આપણે એ શોધી લેવાનું. ગઈકાલ એ નથી, એ સમય છે. મંદિર એ સ્થળ છે. ગયું, ગયું એટલે કે જાવું, જાવું એટલે કે ગો. આ શું છે? તેનું વિવર્ણ છે. હવે એનું વી ટુ શું થશે? તો કે વેન્ટ. શું થાય? વેન્ટ. તો આપણે કયું લેવાનું છે? આ લેવાનું છે. યસ ઓર નો? યસ. તો આઈ વેન્ટ. બરાબર છે. અહીંયા વિવર્ણ આપેલું તો આપણે શું લે? ગો. પણ આપણે વી ટુ આપેલું છે તો આપણે બાજુનું લેશું. વેન્ટ ક્યાં ગયું? ટુ ટેમ્પલ. આઈ વેન્ટ બીજું રૂપ. બીજું
એટલે કે ડ્રેગ માય ફાધર ડ્રેગ સોપી નું ચા અટી ક્યારે કીધી ગઈકાલે ગઈકાલે એટલે કે યસ્ટરડે બરાબર છે તો આ રીતના તમે વાક્ય તમને આવેલું હોય આ રીતે આપણે અંગ્રેજી વાક્ય રચનાની મદદથી કરી શકીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો પણ તમને બ્લેન્ક સ્વરૂપ આપેલું હોય છે એટલે કે ખાલી જગ્યાના સ્વરૂપમાં હશે તમારે આ રીતે વાક્ય આપેલા હશે ને આ વાક્ય મેં એટલા માટે સમજાવ્યા કે તમને લોકોને ખ્યાલ આવે કે કઈ વાક્ય કેવી રીતે બને છે તમને લોકોને થોડું પાયા ખબર પડે સૌથી પહેલા તમે એટલા માટે કરાવ્યું ડાયરેક્ટ આપણે બ્લેન્ક સોલ્વ કરી પણ તો તમને લોકોને થોડો સમજવામાં થોડો ટફ પડે બરાબર છે એટલા માટે આપણે પહેલેથી જોયું હવે તમારે લોકો એક બ્લેન્ક્સમાં આવશે એટલે કે ખાલી જગ્યા સ્વરૂપે આવશે તો તમારે એમાં કઈ રીતે કરવાનું તે આપણે અહીંયા જોઈએ તમને ખાલી જગ્યા અહીંયા લખું છું એટલે તમને લોકોને આઈડિયા આવે જોઈએ આપણે એમાં પેલું સી ખાલી જગ્યા વિરાટ ખાલી જગ્યા તો બોલ વિરાટ ખાલી જગ્યા તો બોલ હવે જો કેચ કેચ એટલે કે પકડો બરાબર છે તો વિરાટે બોલને પકડ્યો એનું ભૂતકાળ છે તો અહીં આપણે ભૂતકાળ નું લખવાનું કેચ શું થઈ જશે ગોટ સી એ યુ જી એચ ટી વિરાટ
My friend खाली जितिया एक apple के मारा मित्र है सफल जन लिया हमारे उच्च एक के जरिए देखा हूँ मारा मित्र है सफल जन खादू तो हो गए एक नून उसका जो पापने यहाँ पर उच्च एक सुनता है एक eat एक अने return and wait लिखा से return पर ये wait उच्च लिखा पड़ता है उधर क्या एक मूवी बराबर चल रही है कितने लोग तो तुमने खाली जगह ना स्वरूप में आ रही थी आपके लोग हंसे बराबर चले पर आपने वाक्य जो है तेरे जो वाक्य बने चले तेरे पर आपने आवर जो जो है सब प्रथम तेरे में आपने यूज़ सीखा आप अच्छे लिए पैटर्न जो है क्या बात एग्जांपल में आपने ना उदाहरण में आपने ना सेंटेंस जो या नत्या बात जो ब्लेंड स्वरूप में आ रही थी आपने आवे चलते आपने यहाँ पे समझ गया ओके थैंक यू वेरी मच गाइस